जय लक्ष्मी नारायण, हूँ मनी पटेल भवाणी आप सबनु स्वागत करूँ छू। अने तमे अहींयानी आजूबाजू वातावरण जोईने कहेवानी जरूर नथी कि हूँ रसलियामां छू, आपणुं रसलिया। अने रसलिया ज्यारे आपणे आवीए तो रसलियामां केटलो आनंद मळे ए शब्दोमां कहेवानी जरूर नथी। हूँ कंईक दिवस रसलियामां रहेवानो छू अने घणा दिवस पछी हूँ रसलिया आव्यो छू, पण रसलियानुं शुं शुं वर्णन करूँ ए मने खबर नथी पड़ती। कारण हर पत्थरनो एक अलग इतिहास छे, पाणीनो एक अलग इतिहास छे, अने आजे ए ज पाणीनो इतिहास हूँ तमने कहेवा माटे ऊभो छुं। आज एवी जग्या हूँ आव्यो छुं जेमने भीमनाथ दादानो स्पर्श थयेलो एक पवित्र एवुं स्थान छे। भीमनाथ सरोवर एवी जग्या छे कि जे जग्या आवा माटे कई किलोमीटरनो प्रवास करी पाटीदार भाईओ आ स्थाननुं दर्शन करवा माटे आवे छे। भीमनाथ सरोवर जेमने कहेवाय, अने आ भीमनाथ सरोवरनुं जे पाणी छे ए पाणी एटलुं पवित्र छे कि जे पाणी पीवाथी बाळको बोलवा शीखे छे। જે ઘરમાં બાળક બોલતું નથી, બોલવામાં લેટ થાય છે, એવા બાળકો આ જ ઠુંટારાનું પાણી પી અને મીઠી મીઠી વાતો કરે છે। તો એનો શું ઇતિહાસ છે કે જે પરિવારમાં જે કુટુંબમાં આ જ પાણીથી એક મોટો અસર થયો છે, જેમના ઘરના બાળકો આ જ મીઠી મીઠી વાતો મોટી મોટી વાતો કરે છે, એ જ ભાઈ આજ મારા સાથે છે। હસુભાઈ ભવાણી જે રસલિયાના જ પોતે રસલિયાના જ નિવાસી છે, રસલિયાનું જ પાણી એમને પીધું છે, ઠુંટારાનું પાણી એમને પીધું છે, એમના પરિવાર આખો જ પરિવાર આ ભીમનાથ દાદાનું પાણી પીવે છે। પણ એમના ઘરમાં એક એવો બાળક હતો કે જે બાળક બોલવામાં લેટ થતો હતો, જેમને બોલવાનું લેટ થયું, પણ આ જ ઠુંટારાનું પાણી પી આજે બાળક બહુ સારી રીતે બહુ મીઠી મીઠી વાતો કરે છે। પણ આપણે જાણીએ હસુભાઈના તરફથી કે શું એનું વર્ણન છે અને કેવી રીતે આ બધું એમના ઘરમાં આનંદ આવ્યો। હસુભાઈ તમારું સ્વાગત કરું છું, આ બધા તમને સાંભળવામાં આતુર છે, એમને એ સાંભળવું છે કે આપણા વડીલો બાપ દાદાના વખતથી કહે છે કે ભીમનાથ સરોવરનું પાણી પીએ તો છોકરું બોલતું થઈ જાય, અને બોલતું થઈ જાય એનાથી વિશેષ રસલિયાની ભાષામાં બોલતું થઈ જાય। કુદરતી આ આપણા કઈક વડીલ ભવાણી બાપા એને બધા આ વડને પાણી પીવડાવે છે હાલમાં, તો ગિરજી બાપા હીરાભાઈ કાળીમોરી વાળા બરોબર એ આ બધા વડને પાણી પીવડાવે છે સવારે બપોરથી પાંચ વાગ્યા સુધી। આપણા નખત્રાણા તાલુકાની અંદર આવેલું છે એ કાલે લેડીઝોના બે ટ્રેક્ટર ભરાઈને અંદાજિત 50-60 બહેનો આવી હતી ટ્રેક્ટરથી, અને ગયા વર્ષે પણ એ લોકો આવેલા અને અહીંયા સ્નાન કરીને શ્રાવણ મહિનામાં સ્નાન કરીને એ લોકો ગયા કરે, એટલે નદી કરતા પણ મોટો મહિમા અને બહુ મોટો મહિમા આ જગ્યાનો છે। આ કુદરતી સૌંદર્ય આ વસ્તુ તમે જુઓ કે આના પર આજે વરસાદ જરા ઓછો છે નહીં તો ફૂલ ભરેલો હોય, આપણા રસલિયાના પાટીદાર ભાઈઓ નખત્રાણાની આજુબાજુના બધા આપણા કોમ્પણી રસલિયા પાટી નેત્રા મત્તલ બધા ટોટલ નાવા અહીંયા જ આવે છે 4 વાગ્યાથી કરીને 6 વાગ્યા સુધી। આ સામે બેઠેલા સામે જે ત્યાં નાસ્તા સેન્ટર બનાવેલું છે આપણે, એટલે મેં તો ખાલી આપણા ઇન્ડિયાના ગામના નામ લીધા, અમેરિકાથી પણ માણસો આપણા ગામની દીકરી
કહી શકાય કે અમેરિકા થી પણ સ્નાન કરવા માટે અહિયાં આપણી દીકરીઓ આપણા ભાઈઓ જયારે બી આવે છે ત્યારે આ ગામમાં એ અવશ્ય આવે છે ઠુઠારે. હવે આમંત્રણ તમે આપો કે જે લોકો નથી આવે એમને બોલાવો તમે. એ લોકોને તો બિચારાને બહુ પસ્તાવો થાય છે કે હજી ઠુઠારો નથી જોયો, નથી જોયો, ભીમનાથ સરોવર નથી જોયો. અશુભાઈ બહુ સારી રીતે તમને માહિતી આપી અને અહીંયાનો મહિમાનું વર્ણન કર્યું અને તમને પણ અહીંયા બોલાવ્યું છે. પણ મને એવું લાગે છે કે અશુભાઈને અગર તમને નારાજ નથી કરવું તો તમને એકવાર અહીંયા આ સરોવરનું પાણી પીવા માટે, ઠુઠારાનું પાણી પીવા માટે તમને જરૂર અહીંયા આવવું જ પડશે. અને હું તમારી પણ અહીંયા રાહ જોઈશ, અશુભાઈ પણ અહીંયા તમારી રાહ જોવે છે. અને આવા કેટલાક અહીંયાના અલગ અલગ સ્થાનો છે રસલિયાના કે એનું વર્ણન કરવું આપણા જેવા માણસને, નાના માણસને શક્ય નથી. પણ આપણે કોશિશ કરશું જેટલી વધારેમાં વધારે માહિતી હું તમારી પાસે પહોંચાડીશ એવો અમારો પ્રયાસ છે. અને તમે સાથ સહકાર આપશો એવી આશા કરું છું.